ચેપ્ટર 13 અન્ય ઉપયોગી નિશુલ્ક ટૂલ્સ અને સેવાઓ. આ ચેપ્ટર બોર્ડની એક્ઝામમાં 5 માર્કમાં પૂછવામાં આવે છે, તો ચાલો તેના વિશે સમજીએ. સૌથી પહેલો ટોપિક છે માહિતી સંકોચન. માહિતી સંકોચન એટલે શું? કમ્પ્યુટરના ઉપયોગકર્તાના કમ્પ્યુટરમાં અનેક ફાઇલો હોય છે. તમને બધાને ખબર છે કે કમ્પ્યુટરમાં કેટલી બધી ફાઇલનો સમાવેશ કરવામાં આવેલો હોય છે. હવે કમ્પ્યુટરમાં ફાઇલોની માહિતી અથવા પ્રોગ્રામ અને આ બંને પ્રકારની માહિતીનો સમાવેશ હોય છે. કમ્પ્યુટરમાં ફાઇલો પણ હોય છે અને પ્રોગ્રામ પણ હોય છે. ઘણી વખત એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં ફાઇલ કે કોઈ આખી ડિરેક્ટરી ને સ્થાનાંતરિત કરવાની જરૂરિયાત ઊભી થાય કે ભાઈ તમારે કમ્પ્યુટર ચેન્જ કરવું છે તો તમારી બધી ફાઇલ્સ એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં ટ્રાન્સફર કરવી છે અથવા બધા ફોલ્ડર એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં ટ્રાન્સફર કરવા છે. ડિરેક્ટરીનો મિનિંગ થાય છે ફોલ્ડર અને સ્થાનાંતરિત કરવાનો મિનિંગ થાય છે ખસેડવું. હવે જ્યારે કોઈ વખત આવી જરૂરિયાત ઊભી થાય ત્યારે માહિતીનો જથ્થો ચિંતાનો વિષય બની જાય. ચિંતાનો વિષય શું કામ? કારણ કે માહિતી આખી ચેન્જ કરવા માટે કે ભાઈ તમારે એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં લઈ જવી છે તો તમે સેના દ્વારા લઈ જશો? જો બહુ મોટી માહિતી છે, કોઈ GB માં છે કે એના કરતાં વધારે છે, તો તમે આટલી બધી માહિતી કેવી રીતે ટ્રાન્સફર કરશો? ટ્રાન્સફર કરવા માટેના 2 ઉપાયો છે. એક તો તમે કોઈ ઇન્ટરનેટ દ્વારા ટ્રાન્સફર કરી શકો અથવા તો પેનડ્રાઈવ અથવા બીજા કોઈ ઉપકરણ દ્વારા, જે આગળ આપણે સમજશું. સામાન્ય રીતે કમ્પ્યુટર નેટવર્ક અને બાહ્ય સંગ્રહ પ્રકારના ઉપકરણો કમ્પ્યુટરના આંતરિક ભાગો જેટલા ઝડપી હોતા નથી. હવે કમ્પ્યુટરમાં તમે એક ડ્રાઈવમાંથી બીજી ડ્રાઈવમાં ડેટા ટ્રાન્સફર કરો તો જે ઝડપ તમને મળે એ ઝડપ તમે કોઈ એક્સ્ટ્રા પેનડ્રાઈવ અટેચ કરીને જ્યારે ડેટા ટ્રાન્સફર કરવાની ટ્રાય કરો છો એટલી ઝડપથી ટ્રાન્સફર થતું નથી. અને જ્યારે ખૂબ જ મોટા જથ્થામાં માહિતી બદલાવવાની હોય ત્યારે તો બહુ ટાઈમ લાગે. હવે આ મોટા જથ્થાના પરિવહન માટે જો ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવે તો ઇન્ટરનેટની ધીમી ગતિને કારણે પરિવહનમાં વધુ સમય લાગે. તમારી પાસે લો સ્પીડ ઇન્ટરનેટ કનેક્શન છે અને તમારે 1 GB ડેટા ટ્રાન્સફર કરવો છે તો બહુ ઝાઝો ટાઈમ લાગશે. માહિતીનો પરિવહનનો આધાર ઇન્ટરનેટના જોડાણ પર આધાર રાખે. જો તમારી પાસે ધીમું ઇન્ટરનેટ કનેક્શન છે તો તમારે બહુ ઝાઝો ટાઈમ કન્ઝ્યુમ થશે. જો વપરાશકર્તા અથવા કોઈ સંસ્થા અમર્યાદિત ઇન્ટરનેટ સેવા ધરાવતો ન હોય તો મોટા જથ્થાનું માહિતીનું પરિવહન કરવા માટે ઊંચી કિંમત ચૂકવવી પડે. આનું સીધું એક્ઝામ્પલ જોઈએ તો આપણને જીઓ તરફથી દરરોજ 1.5 GB અથવા 2 GB જેટલો ઇન્ટરનેટ પ્રોવાઈડ કરવામાં આવે છે. હવે જો આના કરતાં તમારે વધારે ડેટા ટ્રાન્સફર કરવો છે તો શું થશે? તો કે 1.5 GB સુધીનો ડેટા તો ટ્રાન્સફર થાય જ છે સારી સ્પીડથી, પણ એના પછીનો જે ડેટા છે એ ધીમી સ્પીડથી ટ્રાન્સફર થશે. હવે જો તમારે એના કરતાં વધારે 2 GB કરતાં વધારે ડેટા ટ્રાન્સફર કરવો છે એ પણ સારી સ્પીડે, તો તમારે વધારે પેમેન્ટ આપવું પડશે. તો કોઈ વપરાશકર્તા એટલે કોઈ પર્સનલ ડેટા છે અથવા તો કોઈ આખી સંસ્થાનો ડેટા છે એને તમારે ટ્રાન્સફર કરવો છે તો એના માટે તમારે ઊંચી કિંમત ચૂકવવી પડે. જો આ માહિતી કોઈ ઉપકરણ દ્વારા પરિવહન કરવામાં આવે તો મોટા ઉપકરણની જરૂરિયાત ઊભી થાય કે જો તમે આ ડેટાને પેનડ્રાઈવથી અથવા તો CD/DVD છાપીને ટ્રાન્સફર કરો છો તો તમારે મોટી પેનડ્રાઈવ જોઈએ, જેમ કે 8 GB, 16 GB, 32 GB, 64 GB, 128 GB. આવી અલગ અલગ પેનડ્રાઈવ બજારમાં ઉપલબ્ધ છે. અને જો DVD છાપશો તો તમારે ઘણી બધી DVD યુઝ કરવી પડે. આ પ્રકારની સમસ્યાનું નિરાકરણ કરવા ફાઇલો દ્વારા રોકવામાં આવતી જગ્યાને ઘટાડવી જરૂરી બને. જો તમારે ઝાઝી બધી ફાઇલ સંભાળવી હોય તો તમારે શું કરવું પડે? તો કે ફાઇલની સાઇઝને ઘટાડો તો તમે ઝાઝી બધી ફાઇલને એક સાથે ટ્રાન્સફર કરી શકો. તો કમ્પ્યુટર વૈજ્ઞાનિકો દ્વારા આનું એક સોલ્યુશન આપવામાં આવ્યું. તો કે કમ્પ્યુટર વૈજ્ઞાનિકો દ્વારા આખી ડિરેક્ટરીને એક જ ફાઇલમાં મૂકવા માટેની એક પદ્ધતિ વિકસાવવામાં આવી, જેને આપણે આર્ચિવ ફાઇલ તરીકે ઓળખીએ છીએ. આ પદ્ધતિમાં મેઇનલી શું હતું? તો કે આખો જે ડિરેક્ટરી એટલે કે ફોલ્ડર, આખા ફોલ્ડરને કન્વર્ટ કરીને એક ફાઇલના સ્વરૂપે બનાવી નાખે, જેથી તમે એ ફાઇલને જ ટ્રાન્સફર કરવાની રહીએ. કમ્પ્યુટર ફાઇલ અને ડિરેક્ટરી માટે સંગ્રહ સ્થાનની જરૂરિયાત ઘટાડવા માટે વિકસાવવામાં આવેલ ટેકનિકને માહિતી સંકોચન એટલે કે ડેટા કમ્પ્રેશન તરીકે ઓળખવામાં આવે. ક્યાં નામથી ઓળખવામાં આવે? તો કે માહિતી સંકોચન એટલે કે ડેટા કમ્પ્રેશન.
માહિતી સંકોચનનો ઉપયોગ કરી માહિતી સંગ્રહ કરવા માટે સ્મૃતિ સંચય, સ્મૃતિ સંચય એટલે મેમરી, અને તકતી એટલે કે ડિસ્ક ઉપરની જગ્યામાં ઘટાડો કરી શકાય. જો તમારી માહિતીને તમે ઘટાડીને નાની સાઇઝ કરી નાખો છો તો તમારે ટ્રાન્સફર કરવામાં ઇઝી રહેશે. માહિતી સંકોચનને સંકેત લેખન દ્વારા કામ કરી શકાય, તો કે માહિતીને પુનરાવર્તનને ઓળખવા, માહિતીના પુનરાવર્તનને ઘટાડવા અને માહિતીના પુનરાવર્તનને દૂર કરવા. ચાલો એના માટે એક એક્ઝામ્પલ જોઈએ. આમાં એક પોએમ આપેલી છે, 1 લિટલ 2 લિટલ 3 લિટલ ઇન્ડિયન 4 લિટલ 5 લિટલ 6 લિટલ ઇન્ડિયન 7 લિટલ 8 લિટલ 9 લિટલ ઇન્ડિયન 10 લિટલ ઇન્ડિયન બોયઝ. હવે તમે આમાં એક વસ્તુ જોઈ શકો કે લિટલ શબ્દનો યુઝ વારંવાર થયો છે અને ઇન્ડિયન શબ્દ છે એનો યુઝ પણ વારંવાર થયો છે. તો હવે આને આપણે એક માહિતીનું સંકોચન કરીએ. તો માહિતીનું સંકોચન કરવા માટે આપણી પાસે એક ટેકનિક છે, અહીં 0 છે એને આપણે જ્યાં 1 શબ્દ આવશે એને આપણી જગ્યાએ ત્યાં લખી નાખશું 0, જ્યાં લિટલ શબ્દ આવશે ત્યાં આપણે લખી નાખશું 1, જ્યાં 2 નામનો શબ્દ આવશે ત્યાં લખશું 2, 3 નામનો શબ્દ હશે ત્યાં 3. એમ આપણે આખી આખી પોએમને કન્વર્ટ કરી લીધી છે. હવે પોએમને આ નંબર પ્રમાણે કન્વર્ટ કરશું, તો લખશું 5 1 6 1 7 1 4. જેમ ઉપરની લાઇનમાં તમે જોઈ શકો છો તો કે 0 1 2 1 3 1 4. હવે 0 એટલે શું થાય છે, તો કે 1, 0 એટલે 1 અને 1 એટલે લિટલ, 2 એટલે તો કે 2, 1 એટલે લિટલ, 3 એટલે 3 અને 1 એટલે લિટલ અને 4 એટલે ઇન્ડિયન. તો પાછી માહિતી અત્યારે તમને સ્વરૂપમાં પાછી મળી જાય છે. અહીં મૂળ કવિતાના ઘણા શબ્દોનું પુનરાવર્તન થાય છે. માહિતી સંકોચન પ્રક્રિયામાં દરેક શબ્દને એક અંક વડે અથવા એક શબ્દ વડે રજૂઆત કરવામાં આવે છે. સાંકેતિક લિપિમાં ફાઇલની શરૂઆતમાં દરેક અંક અને અક્ષરને ક્યાં શબ્દ રજૂ કરે છે તે વિશેની માહિતી આપવામાં આવે છે, અને આ માહિતી ફાઇલને તેના મૂળ સ્વરૂપમાં ફેરવવા માટે જરૂરી બને છે. હવે જે આપણે પોએમ હતી એ ટાઈપ કરેલી હતી ત્યારે એની મૂળ ફાઇલની સાઇઝ હતી 324 બાઇટ્સ, પણ જ્યારે એને સાંકેતિક લિપિમાં આપણે કન્વર્ટ કરી ત્યારે એની ફાઇલ થઈ ગઈ છે 226. આ બાઇટ્સ છે બરાબર, એ તો આપણા માટે બહુ અત્યારના જમાના પ્રમાણે ગણીએ તો બહુ નાની છે, પણ હવે જ્યારે બહુ મોટી ફાઇલ હોય આપણી પાસે, વધારે પડતા ફોટોઝ હોય, અત્યારે તમને બધાને ખબર છે કે આપણે કોઈ પણ નોર્મલ એક ફોટોગ્રાફ ક્લિક કરીએ સારા કેમેરામાંથી તો 8 થી 10 MBનો ફોટોગ્રાફ આવે છે, તો આપણે ઓછામાં ઓછા 10-15 ફોટોગ્રાફ કેપ્ચર કરી તો ઘણી બધી જગ્યા રોકશે. આ ફોટોગ્રાફને આપણે સાઇઝ ઘટાડીને અને પછી સંગ્રહ કરી શકીએ. થેન્ક યુ.